विद्यार्थी मित्रों फरीथी स्वागत छे तमारू मारी अने तमारी यूट्यूब चैनल लेवल अप स्टडी में। तो हवे अहीं आपणे अभ्यास करवानी शरूआत करी ते पहेला थोड़ूक तमने जणावी दऊं के जो तमे आ वीडियो जोता होय अने एमां तमने काई खामी लागे तो मने सूचन करो, कॉमेंट बॉक्स में कॉमेंट करो के जेथी हूँ एमां काई सुधारा वधारा होय तो करी शकूं। केम के कोई पण व्यक्ति संपूर्ण होतो नथी, ते हमेशा जिंदगी आखी शीखतो ज होय छे, तो आमां हूँ कंईक शीखीने सुधारो करी शकूँ। हवे आपणे आगळ वधी तो तमने अहीं सौ प्रथम आपणे एक कॉमेंट बॉक्स में जवाब आपवानो प्रश्न आपता होय तो ते प्रश्न जोई पछी लेक्चर नी शरूआत करी। तो प्रश्न छे, श्वेत श्याम फोटोग्राफी में उपयोगमां लेवाता रसायणनुं नाम जणावो। तो श्वेत श्याम फोटोग्राफी एटले के ब्लेक एंड व्हाइट फोटोग्राफी, जेमां उपयोगमां लेवाता रसायणनुं नाम आपवानुं छे। तो आ आपणे त्यारे लेक्चर भण्यो ત્યારે એમાં મેં તમને કીધું હતું, તો તેમાંથી જ છે આ કે બે રસાયણ આપણે હતા જેનો ઉપયોગથી આપણે આ ફોટોગ્રાફીમાં ઉપયોગમાં લઈ શકીએ, તો તે રસાયણના નામ તે લેક્ચરમાં આપણે આગળ ભણ્યા છે, તો તે જોઈને આનો જવાબ આપજો અને જવાબ આપવા પ્રયત્ન કરજો। તમે કોમેન્ટ બોક્સના પ્રશ્નના જવાબ વહેલા તો તમે આપ્યા એના બદલ તમારો આભાર, અને હું તમારું નોલેજ પણ ચેક કરી શકું, પણ ટેકનિકલ ફોલ્ટના કારણે કોમેન્ટો ડિલીટ થઈ ગયેલી છે, તો તમે બીજી વાર વિડીયો જુઓ ત્યારે તમને યાદ આવે તો કોમેન્ટમાં જવાબ આપજો કે જેથી હું જોઈ શકું। તો હવે આગળ વધી પ્રશ્ન બે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપો। તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા, આ પ્રક્રિયાને આપણે પ્રવૃત્તિ સ્વરૂપે તો સમજવાની જ છે, એ તે લેક્ચરમાં જોશું, પણ અત્યારે થિયરિકલ નોલેજ થોડુંક મેળવી લઈ તો પ્રેક્ટિકલ સરખો સમજાય। હવે દ્વિવિસ્થાપન પ્રક્રિયા, તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયક વચ્ચે આયનની આપલે થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે। તો જે આપણે લખી, જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનની આપ લે થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે। તો બે પ્રક્રિયક વચ્ચે આયનની આપ લે એટલે આયન એક્સચેન્જ, એક આને આપે બીજો ઓલાને આપે એવી રીતે એક્સચેન્જ કરતા હોય, તો આયનની આપ લે થતી હોય તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે। હવે આના ઉદાહરણ, તો આના ઉદાહરણ આપણે પ્રવૃત્તિમાં એક ઉદાહરણ ભણવાનું છે, તે ઉદાહરણ જ અત્યારે લઈ પછી આગળ બીજું ઉદાહરણ આપણે અગાઉ ભણ્યા હોય એમાંથી લઈશું, કે જેથી જાજા ઉદાહરણ આપણે યાદ ન રાખવા, કેમ કે જાજા ઉદાહરણ યાદ રાખીને બધું જાય એના કરતાં થોડુંક કરવું સારું। તો હવે ઉદાહરણ લઈ, પ્રવૃત્તિમાં છે તે જ, તો પ્રવૃત્તિમાં ઉદાહરણ આપેલું છે કે બેરિયમ ક્લોરાઇડ BaCl2 અને સોડિયમ સલ્ફેટ, બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું મળે છે। તો આ પ્રક્રિયાનું ઉદાહરણ આપણે અહીં લેશું, તો જોઈ હવે એને જો સોડિયમ સલ્ફેટ લખવું હોય તો કેવી રીતે લખાય તે જોઈ લઈ, તો સોડિયમ કેવું હોય એને પ્લસ સ્વરૂપે હોય, સલ્ફેટ SO4 માઇનસ સ્વરૂપે જ હોય। હવે બંને જોડાય અને અણુસૂત્ર લખવું હોય તો આ બે છે તે ક્યાં આવી જાય, આલ્કોર નીચે આવી જાય, આ પ્લસ એક હોય અહીંયા નીચે આવી જાય, લખવાનું એને પહેલાં લખી નાખવાનું પછી SO4, આ તો એમને લખી જ નાખવાનું, પછી આ બે રિયા ક્યાં આવી જશે, આના પાસે ના એક છે એ તો કાંઈ લખવાની જરૂર છે નહીં, તો Na2SO4 એટલે સોડિયમ સલ્ફેટ વત્તા બેરિયમ ક્લોરાઇડ
तो बी ए सी एल टू, बेरियम क्लोराइड लखवू होय तो बी ए टू प्लस होय, सी एल माइनस होय, जोड़ाइन बने बी ए सी एल टू, केम के आ बगड़ो आ नीचे सी एल बी ए सी एल टू, तो बेरियम क्लोराइड बी ए सी एल टू वच्चे प्रक्रिया थई बनशे शू तो के एसओ फोर टू माइनस बी ए टू प्लस आ बने जोड़े बी ए एसओ फोर, बी ए एसओ फोर वत्ता एन ए सी एल એટલે કે મીઠું બનશે. તો સોડિયમ સલ્ફેટ અહીં આપણે દ્રાવણ સ્વરૂપે લઈશું, એકવિયસ સ્વરૂપે. બેરિયમ ક્લોરાઇડ જે પણ આપણે એકવિયસ, ચલીએ દ્રાવણ સ્વરૂપે લઈશું. બેરિયમ સલ્ફેટ કે જે ઘન સ્વરૂપે મળશે, જેના અવક્ષેપ મળશે ઘન સ્વરૂપે, ને એન એ સી એલ જે દ્રાવણમાં દ્રાવ્ય હશે, દ્રાવણમાં દ્રાવ્ય, મીઠું દ્રાવણમાં દ્રાવ્ય મળશે. પાણીમાં દ્રાવણ બનાવી તો મીઠાનું બની જ જાય, આપણે ખબર છે. તો આ પ્રક્રિયા કરી ત્યારે એન એ ટુ એસ ઓ ફોર સોડિયમ સલ્ફેટ બેરિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી બેરિયમ સલ્ફેટને સોડિયમ ક્લોરાઇડ દ્રાવણમાં દ્રાવ્ય મળશે, બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળશે. તો નીચે અહીં નામ લખવા હોય તો લખી શકાય. આ તો તમારા સમજ માટે હતું એટલે આની કાંઈ અત્યારે જરૂર નથી. હવે તો અહીં સમીકરણ આ પ્રમાણે લખી શકાય. હવે સમીકરણને સંતુલિત છે કે નહીં એ ચેક કરી લઈ, ન હોય તો સંતુલિત કરી. તો અહીં સોડિયમ કેટલા છે? બે. સોડિયમના બે પરમાણુ છે, સામે સોડિયમનો એક જ પરમાણુ છે. તો અહીંયા બે કરવા જોશે, તો અહીં બે લખી, તો બે સોડિયમ, તો હવે બે સોડિયમ થઈ ગયા. બે ક્લોરિન, તો બે ક્લોરિન થઈ ગયા. એક બેરિયમ, એક બેરિયમ, એક એસો ફોર, એક એસો ફોર, આખે આખું છે. તો હવે સમીકરણ સંતુલિત થઈ ગયું. હવે સમીકરણમાં નીચે નામ લખવું હોય તો પણ લખી શકી. આને સોડિયમ સલ્ફેટ બેરિયમ ક્લોરાઇડ, બેરિયમ સલ્ફેટ સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું. તો આ પ્રમાણે સમીકરણ મળે. હવે આ આપણે સમીકરણ જ્યારે પ્રવૃત્તિ સ્વરૂપે કરશું ત્યારે સોડિયમ સલ્ફેટનું જલીય દ્રાવણ લઈશું, બેરિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ, બે હશે રંગવિહીન, બે હશે રંગવિહીન. અને બેરિયમ સલ્ફેટનું અવક્ષેપ સ્વરૂપે મળશે, બેરિયમ સલ્ફેટ જે ઘન અવક્ષેપ સ્વરૂપે મળશે, અને સોડિયમ ક્લોરાઇડ જે દ્રાવણમાં દ્રાવ્ય હશે, કેમ કે મીઠુંરિયું પાણીમાં ઓગળી જાય તો આ જલીય દ્રાવણમાં દ્રાવ્ય હશે જે દેખાય નહીં, પણ બેરિયમ સલ્ફેટ આપણે સફેદ કલરના અવક્ષેપ મળશે. તો અહીં અવક્ષેપ મળતા હોવાથી આ પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા પણ કહેવાય. અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કેમ કહેવાય? તો કે સોડિયમ હતો એ ક્લોરિન સાથે જોડાઈ, એટલે સોડિયમ અને ક્લોરિન બેનું એકબીજા સાથે વિસ્થાપન થયું. તો સોડિયમ ક્લોરિન સાથે જોડાણો, બેરિયમ સલ્ફેટ સાથે. તો અહીં બે આયનનું આપલે થઈ, આયનની આપલે થઈ, બે પ્રક્રિયક હોય એની વચ્ચે આયનની આપલે થાય. તો બે પ્રક્રિયક હતા એની વચ્ચે આયનની આપલે થઈ, સોડિયમ એને પ્લસ આયન, બી એ ટુ પ્લસ આયન, એસો ફોર ટુ માઇનસ આયન અને સી એલ માઇનસ આયન. તો આયનોની આપલે થઈ, બબ્બે આયનની આપલે થઈ, તેથી આ રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. હવે આવું બીજું ઉદાહરણ લેવું હોય તો બીજું ઉદાહરણ આપણે આના પહેલાં પ્રવૃત્તિ 1.2 જોઈતી. પ્રવૃત્તિ 1.2 કે જેમાં આપણે લેડ નાઇટ્રેટની પ્રક્રિયા પોટેશિયમ આયોડાઇડ સાથે કરી હતી. લેડ નાઇટ્રેટ પ્લસ પોટેશિયમ આયોડાઇડ પ્રક્રિયા થઈને લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ આ સમીકરણ આપણે ત્યારે લખ્યું હતું. તો આ પ્રક્રિયા થાય ત્યારે આપણે, તમને યાદ હોય તો, પીળા કલરનું દ્રાવણ હતું જેમાં નીચે સફેદ કલરના અવક્ષેપ મળ્યા હતા, જે ત્યારે મેં તમને કીધું હતું જે કે એનો થ્રીના અવક્ષેપ છે, પોટેશિયમ નાઇટ્રેટના અવક્ષેપ સફેદ કલરના મળતા હતા, પીળા કલરનું દ્રાવણ થઈ જતું હતું. આગળ લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ બેનું દ્રાવણ આપણે લીધું હતું કલરલેસ, બેનું દ્રાવણ કેવું લીધું હતું? કલરલેસ. પછી પ્રક્રિયા થઈ અને અહીંયા તો હવે જોઈ પ્રક્રિયા. તે તો લેડ નાઇટ્રેટ પીબી એનો થ્રી ટ્વાઈસ, લેડ નાઇટ્રેટ લખવું હોય તો બનાવતા આવડે આપણે, પીબી કેવું હોય? ટુ પ્લસ એનો થ્રી માઇનસ. હવે પ્રક્રિયાનું સમીકરણ બને તો પીબી
एनओ थ्री ट्वाइस अने पोटेशियम आयोडाइड के आई वच्चे प्रक्रिया थई लेड आई साथ जोड़ाई तो पीबी आई टू। हवे आ पीबी आई टू केम थी तो हवे आना उपरथी तमे कही सको कि पीबी टू प्लस आई माइनस जोड़ाई पीबी आई टू आई टू एवी रीते आवे वत्ता के एनओ थ्री। तो आ रीते प्रक्रिया थाय जेमा आपणे लेड नाइट्रेट एक्वियस जलीय द्रावण पोटेशियम आयोडाइडनू जलीय द्रावण बे रंग विहीन हता पछी लेड आयोडाइड बनतुं हतुं जे पण द्रावणमां द्राव्य हतुं अने के एनओ थ्री जे घन स्वरूपे जेना अवक्षेप मळता हता। तो आ हतुं पीळा रंगनું द्रावण पीळो रंग हतो के एनओ थ्री ना आपने सफेद अवक्षेप मळता हता। तो आ प्रक्रिया उपरथी आना नीचे नाम लखो लखी शकाय लेड नाइट्रेट पोटेशियम आयोडाइड लेड आयोडाइड पोटेशियम नाइट्रेट। तो अहीं बे जलीय द्रावण वच्चे प्रक्रिया थई एक आपणे पोटेशियम नाइट्रेटना सफेद अवक्षेप मळता हता। तो अहीं जोवामां आवे तो पीबी आई साथे जोड़ाणुं एनओ थ्री के साथे तो आयननी अदला बदली थई बबे आयननी अदला बदली थई तो तेना उपरथी आपणे आ प्रक्रियाने पण द्विविस्थापन प्रक्रिया कही शकी। तो द्विविस्थापन प्रक्रियामां पहेला व्याख्या आपवानी पछी उदाहरण बे आपी दियो एटले आ प्रश्न कम्प्लीट थई जाय। हवे आगळ बीजो प्रश्न तो बीजो प्रश्न जोई के अवक्षेपण प्रक्रिया कोने कहे छे उदाहरण आपी समझाओ। तो अवक्षेपण प्रक्रिया कोने कहेवाय पहेला एनी व्याख्या आपवानी थाय। तो अवक्षेपण प्रक्रिया ने इंग्लिश में शू कहवाय तो प्रेसिपिटेशन रिएक्शन। पहला ये एक जराक जोई ले तो इंग्लिश में कहवाय प्रेसिपिटेशन रिएक्शन। तो ज्यारे आ रासायणिक प्रक्रिया थाय त्यारे एना अवक्षेप मळता होय आनी व्याख्या पहला जोई ले तो व्याख्या में जे रासायणिक प्रक्रिया दरमियान अद्राव्य अवक्षेप उत्पन्न थता होय तेवी रासायणिक प्रक्रिया ने अवक्षेपण प्रक्रिया कहे छे। जे रासायणिक प्रक्रिया दरमियान अद्राव्य अवक्षेप उत्पन्न थता होय रासायणिक प्रक्रिया ने अवक्षेपण प्रक्रिया कहे छे। तो आ प्रक्रिया दरमियान अद्राव्य पाणीमां अद्राव्य होय तेवा शुं उत्पन्न थाय अवक्षेप। अवक्षेप एटले जे पाणीमां अद्राव्य होय अने देखाता होय तेवा अवक्षेप उत्पन्न थाय। जे आपणे प्रक्रिया करशुं त्यारे जोई लेजो ए प्रवृत्તિના લેક્ચરમાં મૂકીશ। હવે અહીં ઉદાહરણમાં તો ઉદાહરણમાં આ બે જ ઉદાહરણ અહીં પાછા લખી શકાય કેમ કે અહીં બે પ્રક્રિયા એવી હતી કે જેમાં અદ્રાવ્ય અવક્ષેપ મળતા હતા। અહીં આ પહેલી પ્રક્રિયા છે એમાં અદ્રાવ્ય અવક્ષેપ શેના મળતા હતા બેરિયમ સલ્ફેટના જે કેવા હોય સફેદ રંગના અવક્ષેપ મળે જે આ જ સમીકરણ આખે આખું લખવાનું થાય અહીંયા પણ નીચે ખાલી આ એક શબ્દ ઉમેરવાનો સફેદ અવક્ષેપ બેરિયમ સલ્ફેટની નીચે અને આ બીજું સમીકરણ પણ લખી શકાય ત્યાં પોટેશિયમ નાઇટ્રેટના સફેદ અવક્ષેપ મળતા હતા। તો બે અવક્ષેપણ પ્રક્રિયામાં ઉદાહરણમાં આ બે ઉદાહરણ આવી શકે દ્વિવિસ્થાપનમાં આ જ લખવાના અને અવક્ષેપણમાં પણ આ જ લખવાના જેથી ફાયદો થાય। આપણે આટલું કર્યું હોય ખાલી બે સમીકરણ તો એમાં બે પ્રશ્નો આવી જાય આખે આખા બે માર્કના તો એના હિસાબે આપણે આ સમીકરણ લખવાના। તમે બીજા સાહિત્ય જોશો બધાય તો એમાં અહીં અલગ અલગ ઉદાહરણ આપેલા હશે તો અલગ ઉદાહરણ કંઈ કરવાની જરૂર નથી કેમ કે આ તમને શું આપે ગમે એ બે સમીકરણ લખવાનું અહીંયા કંઈ કોઈ ચોખવટ પાડે નહીં।
અને એવું કંઈ હોય ફિક્સ સમીકરણ લખવાનું તો ખાલી જગ્યા આપેલી હોય તો તમે એમનેમ પણ બનાવી શકો। તો હવે અહીં ઉદાહરણ લખવાના છે, પણ આ ઉદાહરણ હવે જોઈ તો તેના ઉપરથી પ્રક્રિયા કેવી થાય એ લખવું હોય તો થોડુંક એના વિશે લખી શકાય। તો લખી, અહીં બેરિયમ ક્લોરાઇડનો Ba2+ આયન અને સોડિયમ સલ્ફેટનો SO4 2- આયન જોડાય અને BaSO4 ના સફેદ ઉપક્ષેપ આપે છે, એટલું લખી શકાય। પછી આ સમીકરણ લખવાનું એટલે સારું રહે। તો અહીં BaCl2 નો Ba2+ આયન અને પછી Na2SO4 નો SO4 2- આયન, Na2SO4 નો SO4 2- આયન એકબીજા સાથે જોડાય ને BaSO4 ના સફેદ ઉપક્ષેપ આપે છે। તો અહીં BaCl2 નો Ba2+ આયન અને Na2SO4 નો SO4 2- આયન આ બંને જોડાય અને BaSO4 ના સફેદ ઉપક્ષેપ આપે છે। નીચે આ સમીકરણ લખી નાખવાનું। પછી આના માટે એવું લખવું હોય તો પણ લખી શકાય, એ લખી દઉં, આ સમીકરણ તમે લખી નાખજો। હવે આના માટે તો અહીં કે તે જ રીતે લેડ નાઇટ્રેટનો PbNO3 ટ્વાઇસ નો NO3- આયન અને Ke પોટેશિયમ આયોડાઇડ Ke નો Ke+ આયન એકબીજા સાથે જોડાય ને Ke NO3 ના સફેદ ઉપક્ષેપ આપે છે। તો આ બંને જોડાય અને Ke NO3 ના સફેદ ઉપક્ષેપ આપે છે। તો અહીં આપણે આ પ્રશ્નમાં આટલો જવાબ આવે, છેલ્લે આ સમીકરણ લખવાનું થાય। તો અહીં મેં તમને જેટલું પેપરમાં લખવાનું હોય એટલા ટોટલી પોઈન્ટ સાથે પ્રશ્ન આપી દીધો છે। તો આ પ્રશ્ન પૂછાય તો એમાં એક વ્યાખ્યા, પછી આ ફકરો લખો, નીચે સમીકરણ લખી નાખો, આ ફકરો લખીને બીજું સમીકરણ લખી નાખો। તો આ થઈ ગયું ઉપક્ષેપણ પ્રક્રિયા અને એનું ઉદાહરણ, ને આ હતું દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને તેના ઉદાહરણ। તો અત્યારે આટલું જ, હવે તમને આગળના લેક્ચરમાં મળશું। ત્યાં સુધી જો તમને આ વિડીયોમાં મજા આવે અને સમજાય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા મિત્ર સાથે શેર કરો કે જેથી તે પણ આ વિડીયો જોઈ શકે।